नमस्कार विद्यार्थी मित्रों, आज आप अचल रेखीय प्रवेगी गति करता पदार्थ त्रण सूत्रों मेळवी। सौ प्रथम विद्यार्थी मित्रों, आप वेग और समय वच्चे संबंध दर्शावत सूत्र मेळवी। एना माटे आपणे वेग और समय नो आलेख दोरीश, जेमा पदार्थे समय आधार जो वेग प्राप्त करो आधार आलेख नो अहीं आपणने ओ उगम बिंदु ओ एक्स ए एक्स अक्ष है, ज्यारे एना ओ वाय ए वाय अक्ष है। विद्यार्थी मित्रों, टी बराबर जीरो समय कोई एक पदार्थ ए बिंदु आगर छे अने ए वखते एनो वेग आपणे मापीए छे तो यू छे, आपणे एने प्रारंभिक वेग यू कहीए। टी बराबर जीरो समय कोई एक पदार्थ नो ए बिंदु आगेनो प्रारंभिक वेग यू छे। हवे ए पदार्थ अचळ प्रवेगी गति करी अने ए पदार्थ जे छे એ અચળ પ્રવેગી ગતિ કરતો કરતો ધીમે ધીમે બી બિંદુ આગળ આવે છે। ટી બરાબર ટી સમય એ પદાર્થ બી બિંદુ આગળ આવે છે અને એ સમય એનો અંતિમ વેગ જો આપણે કહીએ તો અંતિમ વેગ વી છે। અહીં વિદ્યાર્થી મિત્રો, ટી બરાબર ટી સમય અંતિમ વેગ વી છે। અહીં ઓએ બરાબર સીડી બરાબર પ્રારંભિક વેગ યુ દર્શાવે છે। અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકાય છે ઓએ અને સીડી, અહીં આપણને ઓએ અને સીડી દર્શાવેલા છે। એ ઓએ નું માપ જે છે શૂન્ય થી યુ એટલે યુ, અને સીડી પણ બંને સમાંતર રેખાઓના કારણે ઓએ અને સીડી યુ છે। બીસી તો અહીંયા બી થી નીચે સુધી એક્સ અક્ષ ઉપર સી બિંદુ છે તો એ અંતર જો આપણે જોઈએ છે તો એ અંતર આપણને દેખાય છે વી, તો બીસી એ જે અંતર છે એ વી છે। ઓએ બરાબર સીડી બરાબર પ્રારંભિક વેગ યુ, બીસી બરાબર અંતિમ વેગ વી। અહીંયા આ તમે કિંમતો યાદ રાખજો, ઓએ બરાબર સીડી બરાબર યુ આપણે લેવાનું છે અને બીસી બરાબર વી લેવાનું છે। અહીં જો અહીંયા ઓસી, ઓસી એ સમય ટી છે શૂન્યથી ટી, એટલે ઓસી બરાબર આપણે કેટલા લઈશું ટી, એટલે ઓસી બરાબર એડી, બંને અહીંયા સમાંતર બાજુઓ છે, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેની સામ સામેની બાજુ સરખી થાય એટલે ઓસી બરાબર એડી બરાબર અહીંયા આપણે લખી શકીએ છીએ સમય ટી। હવે વિદ્યાર્થી મિત્રો, સમય ટી દરમિયાન વેગમાં થતો ફેરફાર, તો સમય ટી દરમિયાન વેગમાં થતો ફેરફાર કેટલો છે? તો વેગમાં થતો ફેરફાર તો અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ આપણે બાદ કરીશું તો વી માઇનસ યુ, તો સમય ટી દરમિયાન વેગમાં થતો ફેરફાર કેટલો થયો? વી માઇનસ યુ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવેગનું સૂત્ર આપણને ખ્યાલ છે, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય, માટે એ પ્રવેગ ને આપણે એ કહીશું એ બરાબર વી માઇનસ યુ ભાગ્યા ટી, આપણે એવું સૂત્ર મેળવેલું છે। અહીં વિદ્યાર્થી મિત્રો, ટી એ ભાગાકારમાંથી સામે જશે એટલે દિશા બદલાતો એ ગુણાકાર થશે, એટી બરાબર વી માઇનસ યુ, વીને સૂત્રનો કરતા બનાવીશું એટલે યુ સામેની સાઈડે જશે એટલે ધન થઈ જશે, તો વી બરાબર યુ પ્લસ એટી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રથમ આપણે વેગ અને સમય વચ્ચેનું સંબંધ દર્શાવતું એ સૂત્ર મેળવ્યું, વી બરાબર આપણે મેળવ્યું વી બરાબર યુ પ્લસ એટી। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાન અને સમય વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર મેળવીશું, તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે ઓએ બરાબર પ્રારંભિક વેગ યુ, બીસી બરાબર અંતિમ વેગ વી, આ યાદ રાખજો। અને હવે અહીંયા બીડી બરાબર વી માઇનસ યુ આપણે અગાઉ વાત કરી કે બીડી અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, બીડી બરાબર શું થશે? આખો જે બીસી છે એ બીસીમાંથી ઓએ બાદ કરો એટલે બીડી બરાબર વી માઇનસ યુ, કારણ કે ઓએ બરાબર યુ છે એટલે કે સીડી બરાબર યુ છે અને બીસી બરાબર શું છે? વી છે, તો બીડી બરાબર વી માઇનસ યુ બરાબર એટી। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એમ થાય કે ભાઈ વી માઇનસ યુ બરાબર એટી કેવી રીતે આવે? તો અહીં આપણે જોઈએ વી માઇનસ યુ બરાબર એટી કેવી રીતે, એ બરાબર વી માઇનસ યુ ભાગ્યા ટી પરથી આપણે વી માઇનસ યુ બરાબર ઓસી બરાબર એડી બરાબર સમય ટી આપણને આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આલેખને આપણે જે ઓએ બીસી એ સમલંબ ચતુષ્કોણ છે અહીંયા દર્શાવેલો છે ઓએ બીસી, અહીં સમલંબ ચતુષ્કોણ ઓએ બીસી બે ભાગમાં વહેંચાયેલો છે, ત્રિકોણ એબીડી અને લંબચોરસ ઓએ બીસી। વિદ્યાર્થી મિત્રો, પદાર્થ એક આપેલું અંતર શોધવા માટે આપણે અહીંયા ઓએ બીસી સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડે, એના માટે સૌ પ્રથમ આપણે ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ શોધીશું, તો એબીડીનું ક્ષેત્રફળ બરાબર એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેદ, અહીંયા એક દૂતીયાંશ પાયો એટલે એડી અને વેદ એટલે બીડી આપણને આપેલો છે।
અહીં એક દ્વિતીયાંશ એડી એટલે અહીંયા ટી આપણે એડી ટી દર્શાવેલા છે જ્યારે બીડી બરાબર વી માઇનસ યુ અને વી માઇનસ યુ બરાબર આપણે કેટલા લીધેલા એટી લીધેલા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લંબચોરસ ઓએ ડીસી નું ક્ષેત્રફળ શોધીએ તો ઓએ ડીસી નું ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા લંબાઈ ઓએ અને પહોળાઈ આપણે એડી લઈએ તો ઓએ બરાબર યુ અને એડી બરાબર ટી અહીંયા આકૃતિમાં તમને દર્શાવેલા છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એબીડી નું ક્ષેત્રફળ વત્તા ઓએડીસી નું ક્ષેત્રફળ હવે બંનેનો સરવાળો કરીશું એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળશે અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ હવે આ આકૃતિ પરથી આપણે આલેખ દૂર કરીને અહીંયા આકૃતિ આપેલી છે તો વસ્તુ દ્વારા કપાયેલ અંતર એસ હોય તો એસ બરાબર ઓએડીસી નું ક્ષેત્રફળ એટલે સમલંબ ચતુષ્કોણ છે બરાબર લંબ ચોરસ આપણે જોઈએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો બરાબર લંબ ચોરસ ઓએડીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ અહીંયા આપણે દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો તો એની કિંમત આપણે મૂકીએ ઓએ ગુણ્યા એડી વત્તા એક દ્વિતીયાંશ એડી ગુણ્યા બીડી હવે એની કિંમત આપણે અગાઉ મેળવી છે તો ઓએ એડી નું યુ ગુણ્યા ટી અને પેલાનું એક દ્વિતીયાંશ ટી ગુણ્યા એડી એનું સાદુરૂપ આપીએ તો એસ બરાબર યુ ગુણ્યા ટી એટલે યુટી અને એક દ્વિતીયાંશ એ અને ટી ટી નો ગુણાકાર થશે એટલે એટી સ્કવેર તો એસ બરાબર યુટી પ્લસ વન હાફ એટી સ્કવેર આ આપણને બીજું સૂત્ર મળ્યું હવે વિદ્યાર્થી મિત્રો સ્થાન અને સમય માટેનું ત્રીજું સૂત્ર મેળવવા માટે ફરીવાર આ જ આકૃતિ આપણે અહીંયા ફરીવાર જે આલેખમાં જે આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ઓએ બીસી નું જેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ફરીવાર પાછી આકૃતિ બીજા સ્વરૂપે અહીંયા આપણે અહીંયા દર્શાવીએ છીએ અહીં સમલંબ ચતુષ્કોણ ઓએબીસી માટે અહીંયા જો આ આકૃતિ ઓએબીસી માટે અહીંયા તમને બે બાજુ સમાંતર છે ઓએ અને બીસી સમાંતર છે અને એડી એ બીસી પર લંબ છે અહીંયા એડી બરાબર ઓસી આપણે લઈ શકીએ છીએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ વેદ ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો તો એ ક્ષેત્રફળ શોધવા માટે યાદ રાખજો આના આ જ ક્ષેત્રફળ ફરી રીતે આપણે શોધવાનું છે ધોરણ 9 માં શીખી ગયા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ વેદ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ એસ બરાબર આપણે સ્થાનાંતર અંતર શોધવું છે તો સમલંબ ચતુષ્કોણ ઓએબીસીનું ક્ષેત્રફળ બરાબર આપણે સૂત્ર યાદ છે એક દ્વિતીયાંશ વેદ ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો એસ બરાબર બે સમાંતર બાજુનો સરવાળો લઈએ તો ઓએ વત્તા બીસી અને વેદ આપણે લઈએ છીએ ઓસી નીચે ભાગ્યા બે આપણને ખ્યાલ છે કે ઓએ બરાબર યુ ઓસી એસ બરાબર યુ વત્તા વી ગુણ્યા ટી ભાગ્યા બે યુ પ્લસ વી ગુણ્યા ટી ભાગ્યા બે હવે યુ પ્લસ વી ની જગ્યાએ આપણે એનો ક્રમનો નિયમ આપણે લઈએ છીએ વી પ્લસ યુ કરીશું અહીંયા બરાબર છે અને અહીંયા ટી બરાબર આપણે ખ્યાલ છે ટી બરાબર વી માઇનસ યુ ભાગ્યા ઈ અહીંયા આપણને આપેલું છે તો ટી ની જગ્યાએ આપણે મૂકીશું વી માઇનસ યુ ભાગ્યા નીચે બે હતા અને અહીંયા એ વી માઇનસ યુ એ અહીંયા આપણે મૂકી દીધા છે તો ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અહીંયા ટુ એ આ બાજુ લઈ જઈએ ટુ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર અહીંયા વી પ્લસ યુ અને વી માઇનસ યુ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ શીખી ગયા છીએ પૂર્ણ વર્ગના તફાવતને લીધે એ ઓછા બી અને એ વત્તા બી તો એનું જે બે અવયવો છે એનું વિસ્તરણ થાય એનો વર્ગ ઓછા બી નો વર્ગ તો એ પ્રમાણે વી વત્તા યુ વી માઇનસ યુ બરાબર શું થશે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર તો આ પ્રમાણે આપણે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું આ ત્રીજું સૂત્ર આપણે નિયમિત વર્તુળમય ગતિની વાત કરી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક પથ્થરને દોરી વડે બોધીને બીજી દોરીના છેડા વડે આપણે હાથ વડે એને ગોળ ગોળ ઘુમાવીએ છીએ તો એ પ્રકારની જે ગતિ છે નિયમિત વર્તુળમય ગતિ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી હોય તો તેની ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહે છે અહીંયા નિયમિત વર્તુળમય ગતિ દર્શાવેલી છે વિદ્યાર્થી મિત્રો આ વર્તુળાકાર પથ જે છે એક ચક્ર પૂર્ણ કરે તો અહીંયા જોઈએ વર્તુળાકાર પથની આપણે વાત કરીએ તો વર્તુળાકાર જે પથ આપણને અહીંયા આપેલો છે તો એની આપણે ઝડપ શોધવી હોય તો આપણે અહીંયા લખી શકીએ
जो आर त्रिज्या वाला वर्तुलाकार पथ पर एक चक्कर पूर्ण करने माटे 30 सेकंड लेतो होय समय तो कापेल अंतर पर एक 2πr जेटलू थाय। विद्यार्थी मित्रों अहींया वर्तुळनुं जे अंतर छे ए अंतर आपणे परिघ वडे दर्शावीए छीए कारण के ए एनी परिमिति छे तो परिघ जेटलू थाय छे माटे झड़प बराबर अंतर भाग्या समय बराबर v बराबर 2πr भाग्या